विद्यार्थी मित्रों स्वाध्याय 5.3 શું કહે છે ખબર ગૂઢ વિધેય હવે સાવ સેલ જો તમે આપેલી જે રકમ હોય એ રકમને y બરાબર fx એટલે કે y બરાબર fx નો મીનિંગ આપણે શું કરીએ કે y અને x ને તમે અલગ સ્વરૂપે y બરાબર x નું વિધેય આવી રીતે જો તમે છૂટા પાડી શકતા હો तो एने y नो x साथे नो प्रत्यक्ष प्रत्यक्ष संबंध कहेवाय पण ज्यारे y अने x बने भेगा होय आवी रीते दीकरा x स्क्वायर प्लस y स्क्वायर बराबर xy आवो काही भेगू होय x स्क्वायर प्लस y स्क्वायर बराबर xy आमाथी y ने अलग करवो थोड़ो मुश्किल होय y अलग न थई शकतो होय समझाई मारी बात तो एवा विधेय ने गूढ़ विधेय कहेवाय एनु विकलन जो आ दाखलो छे ने आवा आठ दाखला शुरुआत में कीधा छे के dy dx मेळवो हा सरल छे बाळको आवा आठ दाखला सरल छे मित्रो हवे शु करवानु आमाथी y ने अलग करी शकाय एटले पहेला हुं तमने ए रीते शीखवाडुं बराबर पछी आपणे गूढ़ विधेय नी रीते आ दाखलो बे रीते थाय छे माटे बे रीते शीखवाडी दो सौथी पहली बाबत तो आ दाखलामा तमे शुं करो बाळको तो के सर अमे y ने अलग करी आमानामा ख्याल आवे छे जो y ने अलग करवो होय तेथी आने 3 आगळ ज राखशो sin x - 2x जो आ बाजु बधु y ना स्वरूप नुं पद आवी गया आ बाजु बधा x स्वरूप आवी गया आम y बराबर fx अहीं मे लिख्युं तुं ख्याल छे तो के हा सर એમ y અને fx આવી રીતે જો તમે અલગ પાડી શકતા હો તો y નો x સાથે સીધો સંબંધ કહેવાય પ્રત્યક્ષ હવે આપણે y 3y બરાબર sin x - 2x આવું કરી શકા તો કે હા સર હવે આપણે બંને બાજુ વિકલન લેતા બંને બાજુ વિકલન લેતા આ ત્રણ એમ નામ રાખો એટલે 3 into dy dx बन के हा साइड 3 इनटू dy dx हाची बात छे दीकरा आनो शू थाय तो के cos x अने आनो शू थाय मात्र 2 हा 2x खाली 2 आवडे छे दीकरा हवे आ 3 छे ई छेद मा आवे dy dx એટલે શું થયું cos x - 2 / 3 લ્યો આ જવાબ આવ્યો આ સીધી સરળ રીત થઈ ક્લિયર હવે આને આપણે गुड विधेय ने रीत એટલે કે બીજી રીતે આપણે કઈ રીતે આગળ વધી રહ્યા છીએ બીજી રીત આપણે આ જે ચેપ્ટર ભણવા જઈ રહ્યા છીએ 5.3 એમાં આ રીતનો ઉપયોગ છે આ તો આ દાખલો આમ બે રીતે થતો તો y ને x ના સ્વરૂપમાં ફેરવી શકાતા હતા જો આ y ને x ના સ્વરૂપમાં ફેરવી શકાય એટલે એ રીતે ચાલ્યા હવે અહીંયા શું કરવાનું રકમ લખી દીકરો 2x વત્તા 3y બરાબર sin x તો ગૂઢ વિધેયની રીતે ચાલતા હોય ને એમાં વિચારવાનું કાઈ નહીં મૂંઝાવવાનું તો સાફ નહીં હા શું કરશું ખબર બંને બાજુ x ને સાપેક્ષ વિકલન લેતા આપણે બે બાજુ વિકલન x ના સંદર્ભમાં એટલે અહીંયા 2x છે એટલે એનું માત્ર થાય 2 हाँ, 2x into टू मत dy dx अनुहम d by dx 2x आवी दी आम छे दिख रहा हूँ बीजो को ये नो मीनिंग नहीं हाँ d by dx 2x m आया d by dx 3y आ खाली समझावा माटे लखो छु बाळको आ स्टेप तमारा ये लखवानू नथी वत्ता बने टू मा बराबर d by dx sin x આ સમજાવ્યું તમને તો કે હા સર d/dx 2x ટૂંકમાં બંને બાજુ x ની સાપેક્ષ વિકલન એટલે આ સ્ટેપ હોય લખશું નહીં લખવું હોય તો વાંધો નહીં હા લખવું હોય તો વાંધો નહીં બાકી ચાલે હવે આનું શું થાય મને કે સર આ બે આગળ આવે ને પછી તો આવું થાય ને d/dx x હવે આનું તો એક થાય એ તો આવડે છે એટલે ડાયરેક્ટ મેં તમને કીધું કે આનું શું થાય 2
જેને ન સમજાય એને આ સ્ટેપ મેં સમજાવ્યો છે. બાળકો ગમે ત્યારે તમને સમજાવવામાં આવે ને એટલે સરળ રીતથી સમજાવી દે, પછી તમારે આ દરેક દાખલામાં કંઈ મારા દ્વારા પણ સમજાવવાની જરૂર રહેતી નથી. સમજાઈ ગયું? એટલે વિડીયો તમારે પૂરેપૂરો જોવો પડે. તમે સ્કીપ કરી દેશો, જમ્પ લગાવી દેશો, તો હવે વિચારો કે આ દાખલામાં તમે જમ્પ લગાવો તો આ મેં જે સમજાવેલું છે એ તમારા મગજમાં ક્યારે આવશે નહીં, છપાશે જ નહીં કે આવો સર ક્યારેક સમજાવતા હતા. એટલે વિડીયો ક્યારે જમ્પ મારીને આમ અલગ અલગ કટકા કટકા જોવાના નથી, આખો વિડીયો પૂર્ણપણે જોવાનો છે. દીકરો હાલો વધતા, હવે આનું શું થાય તો કે આ ત્રણ આગળ આવે પછી ડીવાય ડીએક્સ, અહીંયા તો આમ બધું આનું એક થતું હતું, અહીંયા તો ડીવાય ડીએક્સ આવે એટલે થ્રી ઇન્ટુ ડીવાય ડીએક્સ. હા હવે આ તો આવડે, ડી બાય ડીએક્સ સાઇન એક્સ, એનું શું થાય કોસ એક્સ. બસ હવે આપણે શું કરવાનું દીકરો, ભલે ને મેં આ ચેકી નાખ્યું હોય, તમે જયારે વિડીયો જોઈ અને તમારી નોટબુકમાં લખતા હો તો આ સ્ટેપ એકવાર અહીંયા લખી નખાય, ભલે ને એક સ્ટેપ લખવું એટલું જ છે ને દીકરો, લખી નખાય. હાલો હવે શું થયું તો કે આપણે આમાંથી ડીવાય ડીએક્સ ને જુદા કરશું. હા તો પેલા બે છે ઓલી બાજુ જાય અને ત્રણ છેદમાં આવે એટલે ડીવાય ડીએક્સ બરાબર કોસ એક્સ માઇનસ ટુ અપોન થ્રી. બોલો અહીંયા જવાબ આવ્યો, ત્યાં જવાબ આવ્યો. આપણે દરેક દાખલામાં હવે આ રીતે આગળ વધશું, બંને બાજુ એક્સ ની સાપેક્ષ વિકલન, બંને બાજુ એક્સ ની સાપેક્ષ વિકલન લેશું. ક્લિયર? તો કે હા સર. હવે એક્સ ની સાપેક્ષ વિકલન લઈએ ને એટલે આ સ્ટેપ આવે. આ સ્ટેપ કેમ આવ્યું એ મેં તમને અહીંયા સમજાવ્યું હતું. ક્લિયર દીકરો? ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે આપણે બીજો દાખલો ગણાવી નાખીએ. ચાલો આ બીજો દાખલો છે ને દીકરો, એમાં એકદમ સરળ, ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર સાઈન વાય. હમણાં જે હતું ને અહીંયા એક્સ હતું એટલે તમે એને અલગ કરી શકતા હતા, વાય નો એક્સ સાથેનો સંબંધ સ્પષ્ટ થતો હતો, જ્યારે વાય નો એક્સ સાથેનો સંબંધ અસ્પષ્ટ હોય એને કહેવાય ગૂઢ વિધેય. બીજું કઈ એમાં નવું છે નહીં દીકરા. ચાલો આમાંથી આપણે વાય લેવો હોય તો પેલા આને આમ સામાન્ય કાઢ લેવા પડે, તો પણ વાય અલગ થાય નહીં, ઓમાં સામાન્ય લીધા હતા થઈ શકતા હતા, આમાં એવું થઈ શકતું નથી. ક્લિયર? તો હવે આપણે અહીંયા શું કરશું તો કે બંને બાજુ એક્સ ને સાપેક્ષ વિકલન, બંને બાજુ એક્સ ને સાપેક્ષ વિકલન લેવાનું દીકરા. હાવ હેલું છે. હાલો આનું શું થાય, હાલો એક સ્ટેપ લખી દઉં છું દીકરા, ટુ ટૂંકમાં ડી બાય ડી એક્સ ટુ એક્સ. આવલું સ્ટેપ મેં તમને સમજાવ્યું ને, ડી બાય ડી એક્સ ત્રણ વાય બરાબર ડી બાય ડી એક્સ સાઈન વાય. હા આવું સમજાયું હતું તમને કે હા સાહેબ. ક્લિયર દીકરા? આ સ્ટેપ જરૂર નથી હો, આપણે લખ્યું છે. આ બે આગળ આવે અને શું થાય, ડી બાય ડી એક્સ એક્સ, આનું તો શું થાય, આનું એક થાય એટલે આનો જવાબ આવ્યો બે. હાલો અહીંયા ત્રણ આગળ આવે અને પછી શું થાય તો કે ડીવાય ડી એક્સ, કે ના તો કે હશે. હવે અહીંયા ડી બાય ડી એક્સ જો બાર સાઈન એક્સ હોય ને, ડી બાય ડી એક્સ સાઈન એક્સ, તો આપણને જવાબ મળે હા ડી બાય ડી એક્સ સાઈન એક્સ, તો તમે કહી શકો કોસ એક્સ. હવે અહીંયા વાય હોય ને તો એક્સ ના સંદર્ભમાં વિકલન ન થાય, અહીંથી આમ અંદર પ્રોસિજર થાય નહીં, એટલે આપણે શું કરતા હતા અહીંયા ઢાંકી દેતા હતા, યાદ કરો હજી હમણાં જ શીખીને આવ્યા. હા વાય ને ઢાંકી દેવાનું, હા પછી એને કહેવાનું ત્યાં એક્સ છે એવું, એને મનમાં મનમાં સમજાવવાનું, ફોહલાવવાનું એને કે હાલ મારા વાલા હાલ ત્યાં એક્સ છે. શું છે એક્સ? તો સાઈન એક્સ હોય તો શું થાય તો કે કોસ એક્સ. તો આપણે અહીંયા સાઈન ઢાંકેલું તો શું થાય, કોસ ઢાંકેલું. હા ચેઇન રૂલ, અને ઢાંકેલું છે ને એનું નવેસરથી હવે મજા આવી. જો હવે આવી રીતે તમે જ્યારે ગુડ વિજય માટે બંને બાજુ વિકલન કરો ને દીકરાઓ, એટલે આવું કંઈક તૈયાર થાય.
तो અહીં dy dx છે, આમાં પણ dy dx છે. ચાલો તો આપણે dy dx વાળા પદને એક બાજુ ભેગા કરી દે એટલે આને ઉપાડી અહીંયા લાવીએ એટલે આવું થાય 2 બરાબર cos y dy dx -3 dy dx. બસ હવે આપણે dy dx ને સામાન્ય લેવાના, dy dx ને સામાન્ય કાઢીએ એટલે શું થાય, અહીંયા વધે cos y, અહીંયા વધે 3. હવે આ અહીંયા છેદમાં આવી જાય, પૂરું થઈ ગયું, જવાબ આવ્યો. dy dx બરાબર શું થશે દીકરાઓ, આ એનો જવાબ 2 ના છેદમાં cos y -3, આ આપણો જવાબ છે. મગજ મારી ગયું બાળકો, એકદમ સહેલું છે. શું કર્યું આની અંદર, તો કે સર અમે બંને બાજુ x ને સાપેક્ષ વિકલન લીધું. જો આ સ્ટેપ લખી દીધું છે હો, પરીક્ષામાં ન લખો તો પણ ચાલે. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે ત્રીજો દાખલો ભણીએ. ત્રીજો દાખલો તો કે તો સર હમણાં જે બે દાખલા ગણ્યા ને એવો જ આ ત્રીજો દાખલો દીકરો. હાવ હેલ શું કરશું, તો કે ગોઠવી દે. જો આમાં x અને y ને અલગ ન કરી શકે, આમાં cos y અંદર આવેલા છે, y સ્વરૂપ છે, તો બંને બાજુ શું કરશું, x ને સાપેક્ષ વિકલન. એવી સરસ મજાની વાત કરી, તો કે અદ્ભુત. હાલો હાલો હવે આપણે a ડાયરેક્ટ લખું છું દીકરાઓ, b into d by dx 2, ટૂંકમાં y સ્ક્વેર છે, d by dx cos y. સાવ સહેલું દીકરાઓ. હાલો અહીંયા તેથી a આનું શું થાય, જો ભાઈ d by dx x વર્ગ હોય ને તો 2x થાય. મને કે સાચી વાત છે સાહેબ, મને ખબર છે, પણ અહીંયા y સ્ક્વેર હોય તો મેં કીધું સાહેબ એને ઢાંકી ઢૂંઢી રાખવાનું. અહીંયા હવે y ને ઢાંકી દીધો એટલે શું થયું, તો કે x સમજો તો x વર્ગ કહેવાય 2x, એટલે આનું થાય 2y. શું થાય 2y, અને ઢાંકું તો એનું નવેસરથી dy dx. હવે આનું શું થાય, તો કે માઇનસ સાઈન y. જો cos x હોય ને તો sin x થાય, પણ cos y હોય ને તો માઇનસ સાઈન y ઇન્ટુ dy dx. ઢાકેલું હોય એનું નવે સરથી, ચેઇન રૂલ. આગલું ચેપ્ટર વ્યવસ્થિત જોઈ લેવાનું છે દીકરા, વાસ સમજાયું છે, એના લેક્ચર પણ આગળ તમારા સુધી પહોંચેલા છે. હવે તો સાવ સહેલું, dy dx અને આ પણ અથવા આને આ બાજુ લાવો, 2by + sin, સોરી 2by dy dx प्लस साइन वाई इनटू डीवाई डीएक्स बराबर माइनस ए. हाँ तो डीवाई डीएक्स सामान्य ले लियो, टू बी वाई प्लस साइन वाई. चलो अबे आपने डीवाई डीएक्स जो था वही तो आ क्या आवे, छेद में, तेथी डीवाई डीएक्स माइनस ए ना छेद में टू बी वाई प्लस sin y. આ આપણો જવાબ છે દીકરાઓ, કેટલો સરળ જવાબ છે, ક્લિયર. ચાલો સ્ક્રીનશોટ લઈ લેવાનો. હવે આપણે એક્ઝામ્પલ 4, એકદમ સરળ છે દીકરાઓ. હા હવે આમાં પણ બંને બાજુ x ને સાપેક્ષ, જો આ વિકલન લેતા, શું લેવાનું, વિકલન. બંને બાજુ x ને સાપેક્ષ વિકલન. હાલો અહીંયા શું થાય, જો આમો આ m નમ આનું વિકલન, એટલે આ m નમ આનું વિકલન, d by dx y plus y m નમ આનું વિકલન plus d by dx y square m m. હા બરાબર d by dx tan x, જેને કે હા સાહેબ સરળ છે આ તો. અને પછી d by dx y, કેટલું સરળ છે દીકરા, અહીંયા ધ્યાન દો. હવે આનું કઈ થાય જ નહીં, એટલે એનો જવાબ આવ્યો x into dy dx.
एकदम सरल छे बाळको। तो हवे dy dx ax plus 2y minus 1 શું કર્યું? માત્ર સામાન્ય લીધા છે। તો હવે બાળકો આ ક્યાં આવશે? છેદમાં। તો dy dx એટલે આવડે છે આ sec વર્ગ ax minus y છેદમાં શું થશે? આ છેદમાં આવી ગયા x plus 2y minus બોલો આ જવાબ છે। આ આપણો જવાબ છે। મગજમાં આવે છે? ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે આપણે એના પછીનો પાંચમો દાખલો જોઈએ। एक्जाम्पल पांच बाळको एकदम सरल छे। वा एकदम सरल छे। हाँ वेलु बन्ने बाजू x ने सापेक्ष विकलन लेता ये तो हवे आवडी गयो सर तमने आवडी गयो। x ने सापेक्ष विकलन लेता क्लियर। तो के आ सर हाँ तेथी शू थाय? तो के d by dx x वर्ग d by dx xy d by dx y वर्ग बराबर d by dx 100 ये अचल पद छे એટલે આનો વિકલન 0 થશે। દીકરા અહીંયા આવી જાઓ આનો થશે 2x પછી અહીંયા આવું થાય દીકરા im num આનો વિકલન વત્તા im num આનો x નો વિકલન આમ થાય આવો દાખલો થાય એટલે x ઇન્ટુ dy dx આ મોઢે હોવું જોઈએ દીકરા આ m નો માનો વિકલન એટલે dy dx વત્તા y m નો x નું વિકલન એટલે એકડો એકડો હા આનો થાય 2y ઇન્ટુ dy dx મને કે હા સર અમને આવડે છે। ચાલો દીકરા હવે શું કરશું આપણે? તો કે dy dx અહીંયા છે એમાંથી સામાન્ય લેશું x વત્તા 2y ઇન્ટુ dy dx હા કે ના? આ બંને માંથી આપણે સામાન્ય લીધા હવે આ બંને પેલી તરફ જશે એટલે આવું થાય 2x વત્તા y આ છેદમાં આવશે dy dx બરાબર માઇનસ 2x વત્તા y અને અહીંયા x વત્તા 2y બોલો આટલો સરળ જવાબ છે। આટલો સરળ y છે વો દીકરા ક્લિયર? તો કે હા સર એટલું લખી નાખો સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરા। છઠ્ઠો દાખલો છે હમણાં ગણ્યો એવો જ આ દાખલો બાળકો હા આમાં પણ બંને બાજુ x ને સાપેક્ષ વિકલન લેતા આ સરસ સરસ જો હમણાં જે ગણ્યો હતો ને એવો આમાં રકમ થોડી બદલી જાય છે એટલે d by dx x ઘન
d by dx x y वर्ग अने d by dx y घन बराबर d by dx 81 बोलो आटलू सर अने आया सो थाय तो के 3x स्क्वेर आवडे छे अने I am नम अने y नो ही करन आम वत्ता y m नम d by dx x स्क्वेर जो आवी रिते I am नम आनु ही करन वत्ता I am नम आनु ही करन एवु जाएं I am नम अनुविकरण खास वत्ता y स्क्वेर एमनो अनुविकरण पछी हवे आनो वारो आव्यो तमारे नोटबुक मां न समाय तो नीचेनी लीटी मां लखवानी छूट होय हो आनो अहीं शुं थाय सीधे सीधुं लखी नाखुं छुं 3y स्क्वेर / dx अने 81 होय तो 0 अचळ नो विकलन 0 चालो હવે આપણે આની અંદર અજી સાતું રૂપ દેખ્યો 3x સ્ક્વેર આનો તો કે x સ્ક્વેર / dx આનો શું થાય દીકરા 2x એટલે y આગળ હતો છે એટલે કે 2xy / dx આનો શું થાય 2y / dx એટલે 2xy / dx ખાસ ધ્યાન દેજો દીકરા આનો શું થાય मगज में आयो आ डीवाई डीएक्स आनो तो पूरो डीवाई डीएक्स ना आवे के एमआई आया ना आया बे सरखो न होई सके हालो हवे आया आपनी नानकडी भूल હતી જોઈ લીધું ને હાલો અહીંયા શું થશે પ્લસ y સ્ક્વેર આનો શું થાય 1 વત્તા 3y સ્ક્વેર / dx બરાબર 0 હવે આમાંથી ડીવાઈ ડીએક્સ ને અલગ કરો એક અહીંયા અહીંયા અને અહીંયા હાલો એમાં x वर्ग वत्ता 2xy वत्ता 3y वर्ग जो dy dx હવે આને આપણે ઓલી તરફ લઈશું આમ લખીએ 3x वर्ग અને આ બાજુ લઈ જાય વત્તા 2xy નિશાની બદલે પણ આપણે શું કર્યું છે માઈનસ આમાંને લઈ લીધા છે હવે આપણે આ માઈનસ એમ નામ રાખશું અને ક્યાં લાવશું છેદમાં એટલે મળી ગયું dy dx બાળકો આ ગુડ વિધેયનું વિકલન એકદમ સરળ છે શું કરવાનું બંને બાજુ x ના સંદર્ભમાં વિકલન વિકલન કરી dy dx વાળા પદને એક તરફ લાવવાના આવડી જાય છે 3x સ્ક્વેર 2xy y સ્ક્વેર એના છેદમાં x સ્ક્વેર 2xy અને 3y સ્ક્વેર બોલો આમ કાઉન્ટ સ્ટાર્ટ કરી દે ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો આ છઠ્ઠો દાખલો તો હો દીકરા દાખલા નંબર 6 સાતમો દાખલો બંને બાજુ આ સાચી વાત છે x ના સંદર્ભમાં વિકલન x ની સાપેક્ષ વિકલન લેતા આવડે છે હો આપણને હા એટલે અહીંયા થઈ ગયું d / dx sin સ્ક્વેર y જો વત્તા d / dx cos xy બરાબર d / dx k આવું થાય આ હવે આનું શું થાય તો સૌથી પહેલા તો sin સ્ક્વેર y છે એટલે પહેલા આટલાને શું કરવાનું ઢાંકી ઢૂંબીને રાખવાનું હા એટલે બે આગળ આવે અને એક ઘાત ઓછી એટલે 2 sin y into dy dx ઢાકેલું હોય sin y આવું થાય ઢાકેલું હોય એ હજી આનું પાછું ચેઇન રૂલ થશે હવે અહીંયા આખે આખું ઢાકેલું તો cos ઢાકેલું તો માઇનસ sin ઢાકેલું એટલે ડાયરેક્ટ અહીં માઇનસ કરી નાખો છો sin xy into d by dx xy આવું થાય આ આટલું હોય ને મને કે રેડી રેડી હવે અચળ હોય તો એનું 0 થાય અચળ નું શું થાય 0 હાલો વળી પાછું એ જ 2 sin y હવે આને
साइन आया वाई छे ने आ एने ढाकवानो कारण के साइन एक्स होय तो कोस एक्स तो साइन वाई होय तो कोस वाई અને જે ઢાકેલું હતું એનું નવે શક્તિ ડીવાય ડીએક્સ જો આ ખાસ હા પેલા સાઈન સ્ક્વેર વાય છે એટલે પેલા તમે આને ઢાકી દ્યો છો એટલે એક્સ વર્ગ છે એવું સમજો એટલે બે આગળ આવે ને એક ઘાત ઓછી એટલે 2x એટલે કે બે અને ઢાકેલું બે અને ઢાકેલું પછી ઢાકેલું હોય એનું નવે શક્તિ એટલે કે ડીવાય ડીએક્સ પાછું અહીંયા ધ્યાન દેવાનું y આવે છે એટલે વળી પાછો ત્યાં ચેઇન રૂલ આવે cos y dy dx હાલો આ માઈનસ અહીંની વાત કરવાની sin xy તો છે જ આનું તો હમણાં જ લીધું તું આ m નો માનું વિકલન વત્તા આ m નો માનું વિકલન બરાબર કરીને 0 ચાલો દીકરાઓ કૌંસ છોડો હા કૌંસ છોડો 2 sin y cos y dy dx આનો અહીંયા ગુણાકાર પહેલા x ને હું આગળ લઈ લઉં x into sin xy into dy dx આ into છો આ આનો અહીંયા એટલે માઇનસ y into sin xy જો બાળકો આમાં dy dx છે આમાં dy dx એટલે એટલું સામાન્ય લઈ લો dy dx આપણે સામાન્ય લઈએ ને એટલે અહીંયા વધે 2 sin y cos y અહીંયા વધે x into sin xy અને આ માઈનસ છે એને પહેલી તરફ લઈ જાઓ એટલે y into sin xy હવે આ ક્યાં આવશે છેદમાં બસ અહીંયા dy dx આવડે છે હો આપણને y into sin xy છેદમાં 2 sin y cos y minus x sin xy આવડે તો કે હા સર બોલો આટલું સરળ હતું લખી નાખવાનો સ્ક્રીનશોટ લઈ લ્યો અને તમે sin 2y પણ લખી શકો છો sin 2y sin સ્ક્વેર x વત્તા cos સ્ક્વેર y બરાબર 1 હા તો શું કરવાનું મન કે બંને બાજુ x ની સાપેક્ષ વિકલન હા વેલું તો શું થાય અહીંયા d / dx sin સ્ક્વેર x d / dx cos સ્ક્વેર y d / dx 1 આવડે ને દીકરા સરળ છે અહીંયા sin સ્ક્વેર x આવડે પહેલા તો શું કરવાનું ચેઇન રૂલ બે આગળ આવે એટલે 2 sin x અને પાછું જે ઢાકેલું હતું એનું નવે શક્તિ એટલે કે cos x ફરીથી આવડી જવું જોઈએ હો દીકરા હા હવે અહીંયા 2 cos y અને ઢાકેલું હતું એનું નવે શક્તિ d / dx cos y બરાબર 0 હા 0 એ તો તમને ખબર છે દીકરા હાલો હાલો એટલે આને તમે sin 2x જો હમણાં આગળનો દાખલો ગણ્યો હતો ને એમાં મેં તમને કીધું હતું આવું કરી શકાય હવે અહીંયા 2 cos y હવે અહીંયા તો કે cos y છે x ના સંદર્ભમાં જો એટલે અહીંયા પાછી ચેઇન રૂલ cos y નું તો કે માઈનસ sin y અને ઢાકેલું હતું એનું નવે શક્તિ એટલે કે dy dx ચાલો હવે આ માઈનસ નિશાની વાળો પદ આ તરફ આવી જશે શું થાય તો કે 2 cos y into sin y dy dx બરાબર sin 2x તો દીકરા આ શું છે મન કે ઈ sin 2y છે દીકરા આ સાચી વાત ને sin 2y છે અને અહીંયા sin 2x sin 2y ક્યાં આવે છેદમાં ચાલો ચાલો એટલે dy dx હો બોલો કેટલું સરળ છે આ sin 2y અહીંયા છેદમાં આવશે sin 2x છેદમાં sin 2y આ આપણો જવાબ છે ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો 1 થી 8 દાખલા આપણે પૂરા કર્યા જો બાળકો